ડિટેન થયેલ ગાડીઓ પોલીસ દ્વારા કઈ રીતે છોડાશે અને ક્યારે ક્યારે છોડવામાં આવશે તેની સમગ્ર પ્રક્રિયા વિશે જાણો વિગતો. પશ્ચિમ કચ્છ જિલ્લામાં 22 તારીખથી લઈને ગઈકાલ સુધી આશરે 2800 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા. આ 2800 વાહનો સરકારશ્રીનું જે જાહેરનામું આવ્યું છે આ મુજબ આજથી છોડવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. વાહનો છોડવામાં જે લોકોનું વાહન પહેલાં પોલીસે ડિટેન કર્યું એનું વાહન પહેલાં છોડવામાં આવશે. દાખલા તરીકે 22 તારીખે જેનું વાહન ડિટેન થયું પોલીસ સ્ટેશન વાઇઝ, આજે પોલીસ સ્ટેશનમાં હાજર PSO અને પોલીસ કર્મચારીઓએ 22 તારીખના જેટલા વાહનો ડિટેન છે આ તબક્કેવાર આજે દંડ નિયમાનુસાર દંડ ભરીને વાહન માલિકો લઈ જઈ શકે છે. 22 તારીખના દાખલા તરીકે પૂર્ણ થયા તો 23 તારીખ, પછી 24, 25, 26 એટલે તારીખ વાઇઝ જેનું પહેલાં વાહન ડિટેન થયું એના પહેલું વાહન છોડવામાં આવશે. અને આપના માધ્યમથી મને પ્રજાને અને લોકોને અપીલ એવી છે કે પોલીસ સ્ટેશન તરફથી આપને મોબાઈલ નંબર ઉપર જાણ કરવામાં આવશે, ત્યારે જ આ પોલીસ સ્ટેશન આવો. અને બીજું, પોલીસ સ્ટેશન આવીને પણ કોઈ ત્યાં ટોળા ભેગા ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, આ ખૂબ જ જરૂરી છે. આ બાબત તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને સૂચના આપવામાં આવી છે. કોરોના વાયરસ સામે લડવા સરકારશ્રીને મદદરૂપ થવા માટે અંજાર વિભાગના ડેપ્યુ કલેક્ટરની સેવા અર્થે રબારી સમાજ દ્વારા 1 લાખનો ચેક અર્પણ કરાયો.